અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિદ્યા ફાર્મમાં કોંગ્રેસ વર્કર બૂથ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા સક્રિય એક્ટિવિટી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે કોંગ્રેસ દ્વારા બૂથ બેઠકોનું આયોજન સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લાના સાણંદ તાલુકામાં પણ વિદ્યા ફાર્મમાં કોંગ્રેસ વર્કરોનો બૂથ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી પંકજસિંહ વાઘેલા, નટુબા વાઘેલા, ગુવતભાઈ રાવલ અને મહાદેવભાઈ પટેલ સહિત કિસ્મતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળી અને આવનાર 2022ની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી અને માહિતી પણ આપવામાં આવી હતી કે કોંગ્રેસના કાર્યકરો, કર્મઠ કાર્યકરો આ વર્ષે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો બૂથ બૂથ સુધી અને દરેક મતદાર સુધી પહોંચે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આમ અમદાવાદના સાણંદ તાલુકાના વિદ્યા ફાર્મમાં કોંગ્રેસ વર્કરોની બૂથ ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે પંજાના નિશાન ઉપર લડવાનું છે, પણ સિસ્ટમથી કઈ રીતે કામ કરવું એના માટે છત્તીસગઢથી જયસિંહજી અને એમની ટીમ છેલ્લા ઘણા ટાઈમથી આપણને પણ ખબર ના હોય એ રીતે ખૂબ જ ઉડાણપૂર્વકનો અભ્યાસ કરી એટલી બધી માહિતી એકત્રિત કરી છે. કંઈ આ બેઠેલા ઉમેદવારોને પણ ખબર નથી એટલી માહિતી એમની સાથે છે. પણ ટ્રેનિંગથી કઈ રીતે કામ કરવું, દરેક ગામે આપણો કોંગ્રેસનો કાર્યકર મતપેટીમાં છેલ્લો મત પડે ત્યાં સુધી એક સૈનિકની જેમ કામ કરે, અને બૂથ મેનેજમેન્ટનું કામ એવું છે કે ચૂંટણી જીતવી હોય તો 10 પાસા કામ કરતા હોય, પણ એમાં બૂથ મેનેજમેન્ટ પણ 20-25% કામ વિજય બનવા માટે ખૂબ જ મહત્વનું હોય છે. તમારી પાસે બધું જ હોય, તમારી છબી સારી હોય, તમારી લોકપ્રિયતા હોય, તમારા મત હોય, આર્થિક રીતે તમે સક્ષમ હોય, પણ તમારું બૂથનું મેનેજમેન્ટ ના હોય તો પણ તમે ચૂંટણી હારી જાઓ. એટલે તાલુકામાં આપણા કાર્યકર ગામે ગામ અને પાર્ટીને સમર્પિત કાર્યકર્તા હોય ત્યારે આપ સૌને એક વિનંતી કરવાની છે કે છેલ્લા 27 વર્ષથી આપણે વિરોધ પક્ષમાં બેસીએ છીએ અને ધીમે ધીમે આપણે અનુભવીએ છીએ કે આપણું એક પણ કામ તાલુકા લેવલનું પણ નથી થતું, તો આપણે આ વખતે ભાજપની સરકારને જાકારો આપવા માટે બૂથ મેનેજમેન્ટનું ખૂબ જ મહત્વ આપી અને ધૈર્યપૂર્વક અને નિષ્ઠાથી આપણે કામ કરીશું તો 100% ચૂંટણીમાં આપણે વિજયી બનશું. આગેવાનો જે ચિંતા કરી રહ્યા છે આપણા ગુજરાતની, ગુજરાતના લોકોની અને દેશમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર આવા જે ઇસ્યુ છે, તેમ છતાં ગુજરાતમાં કયા કારણોથી આ સત્તા હાંસલ કરી રહ્યા છે? આ ખોખલી રાજ સત્તાને હટાવવા હમણાં એક તમને જાણ કરી દઉં કે મેં, હું તો બોલીશ, એ બધાએ આપણા ગ્રુપોમાં વિડીયો નાખ્યો છે કે 2009માં નટુભા 2009માં 100 કરોડ રૂપિયાનું ખર્ચ કરીને 100 કરોડ રૂપિયાનો આ તેલાવની આ બાજુ સાણંદ તાલુકાની પ્રજાને શુદ્ધ પીવાના પાણી માટે આ લોકોએ 2009માં આયોજન કરીને 100 કરોડ ફાળવી આપ્યા. એની સંબંધિત વાત કરો, આ તો કોંગ્રેસમાં છે. વિધાનસભાના સૌ આગેવાનો, આગેવાનો ખરા અર્થમાં તમે છો. જે બૂથ ઉપર કામ કરતા હોય, કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ કેવી રીતે મત મળે, કેવી રીતે મળે એનું જો પાયાનું કામ કરતા હોય તો આપ સૌ છો. આપણો એક અત્યારે પરિવાર છે, પણ છતાંય આપણે વાત કહેવી પડે કે આપણે 3 મહિનાથી જે કામગીરી કરી રહ્યા છીએ, કામગીરીમાં આપણે 10-15% પણ કરી શક્યા નથી. બાવડા શહેર હોય,
સાણંદ શહેર હોય, સાણંદ તાલુકો હોય કે બાવડાનો તાલુકો હોય, આપણે 293 બુથ છે એમાં અને 168 પોલિંગ બુથ પેલા જે કરવાના હોય, મતદાન બુથ અલગ અને પોલિંગ બુથ અલગ, જેનું સ્ટેશન એક સ્ટેશન એટલે આપણે જો સમજમાં ઘણો ફેર પડે છે, પોલિંગ સ્ટેશન એટલે આપણે એક સ્કૂલ હોય કે બાવડાની અંદર ફલાણી સ્કૂલ છે, એ સ્કૂલની અંદર 3 મત માટેના બુથ મૂકેલા હોય, એટલે એ આપણે 168 જણા પણ કરી શક્યા નથી. અને હજુ આપણી પાસે 10 દિવસનો સમય છે.